આ રીતે જે ચાર પ્રકાર એ ચારે ચાર પ્રકાર વિશે જે માહિતી મેળવી હવે કયો પ્રકાર નક્કી કરવો માત્ર ઇક્વિટી બહાર પાડવા ઇક્વિટી સાથે પ્રેફરન્સ બહાર પાડવા ઇક્વિટી સાથે ડિબેન્ચર બહાર પાડવા કે ઇક્વિટી પ્રેફરન્સ ડિબેન્ચર બધા બહાર પાડવા કયો પ્રકાર નક્કી કરવો તો એને કહેવામાં આવશે આદર્શ મૂડી માળખું

અને આજે આપણે 9 છે એમાંથી માત્ર 3 સમજીશું અને આવતીકાલે આપણે 4 થી 9 ની માહિતી મેળવીશું તો પહેલું આવે છે આદર્શ મૂડી માળખામાં સરળતા આદર્શ મૂડી માળખાની અંદર સરળતા હોવી જોઈએ મૂડી માળખું સમજી શકે વહીવટની દ્રષ્ટિએ પણ એકદમ સરળ હોવું જોઈએ કે જેથી કરીને એને સાચવું લાંબા સમય સુધી તો આપણે સાચવી શકીએ આકર્ષણ હોવું જોઈએ મૂડી માળખું એવું હોવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિને આકર્ષે અને રોકાણ કરવા તરત જ તૈયાર થઈ જાય પરિવર્તનશીલતા સમય અને સંજોગો કોઈ સારા એટલે કે તેજી આવે કે મંદી આવે તો એમાં કંઈક ફેરફાર આપણે કરી શકીએ એવું મૂડી માળખું હોવું જોઈએ નાણાંની પ્રાપ્તિ તો આપણે જે મૂડી માળખું પસંદ કરીએ એમાંથી પૂરતા નાણાં મળી રહેવા જોઈએ કે જેથી કરીને આપણે ક્યાંય પૈસા આપવાના છે તો પણ તાત્કાલિક આપી શકીએ કરકસર મૂડી માળખું એવું હોવું જોઈએ કે એના માટે વધુ પડતો ખર્ચ ન થવો જોઈએ કરકસરયુક્ત હોવું જોઈએ સમતુલા મૂડી માળખું એવું હોવું જોઈએ કે એની અંદર ઓછીની મૂડી અને ઇક્વિટી શેર એટલે કે માલિકો બંનેની સમતુલા રહેવી જોઈએ નફાકારકતા મૂડી માળખું એવું હોવું જોઈએ કે ભવિષ્યમાં અત્યારે પણ આપણને એમાંથી ભવિષ્યમાં નફો વધુ ને વધુ પ્રાપ્ત થાય તરલતા તો મૂડી માળખું એવું જોઈએ કે તાત્કાલિક રોકડમાં આપણે એને ફેરવી શકીએ અને નવમો મુદ્દો આવે છે સદ્ધરતા કંપની એટલે કે ધંધાકીય એકમ ભવિષ્યમાં સદ્ધરતા આર્થિક રીતે સદ્ધર થાય એવું મૂડી માળખું હોવું જોઈએ

ત્રીજામાં આવશે પરી ચોથામાં આવશે ના પાંચમા આવશે ક છઠ્ઠામાં આવશે સમ સાતમામાં આવશે નફા આઠમામાં આવશે તર અને નવમાંમાં આવશે સ તો આના આધારે આપણે સૂત્ર બનાવ્યું છે પેલા બે અક્ષર ભેગા કર્યા સર આ સર આ પરી

નફા તરસ હવે સૂત્ર ઉપરથી મુદ્દાના નામ આપણે બોલીએ એટલે તમને બરાબર સમજાઈ સમજાય અને મુદ્દાના આકર્ષણ ત્રીજો આવશે પરિવર્તનશીલતા ચોથું આવશે ના નાણાંની પ્રાપ્યતા પછી આવે છે ક કર પછી આવે છે સમ તો સમતુલા પછી આવે છે ન સોરી નફા તો નફાકારકતા પછી આવે છે તર તો તરલતા અને છેલ્લે આવે છે સ તો સધરતા તો આ રીતે સૂત્ર બન્યું છે સરા પરીના નફા તરસ હું જેમ બોલી એવી રીતે તમે ત્રણ ચાર વાર બોલશો સૂત્ર ઉપરથી મુદ્દાના નામ એટલે ચોક્કસ તમને આવડી જશે હવે આપણે આજે મેં હમણાં તમને વાત કરી એમ ત્રણ મુદ્દાના નામ સમજીએ પેલું સરળતા બીજું આકર્ષણ અને ત્રીજું પરિવર્તનશીલતા બાકીના મુદ્દા આવતા લેક્ચરમાં આપણે તો આવે છે સરળતા તો વાત કે ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવી જોઈએ શા માટે કારણ કે વહીવટની દ્રષ્ટિએ મૂડી માળખું સરળ બને હવે ઇક્વિટી શેર બહાર પાડેલા પરંતુ કેટલા પ્રમાણમાં દાખલા તરીકે કોઈ એક હજાર કોઈએ પાંચ હજાર કોઈએ દસ હજાર ઇક્વિટી શેર બહાર પાડ્યા એની આરે પ્રેફરન્સ શેર પણ એક હજાર બહાર પાડ્યા તો જેટલા વધારા પ્રકારની જામીનગીરી બહાર પાડો એટલું ઓફિસની અંદર કોમ્પ્યુટરની અંદર આ બધો ડેટા આપણે સેવ વધારે કરવો પડે વધારે ડેટા સેવ કરીને માહિતી કાયમ માટે સાચવવી પડે તો આ વહીવટી કાર્ય કેવું થઈ જશે મુશ્કેલ જો વધારે પ્રકારની જામીનગીરી બહાર પાડવામાં આવે અને મોટા પ્રમાણમાં બહાર પાડવામાં આવે તો પરંતુ જામીનગીરી એક જ બહાર પડી ઇક્વિટી બીજું અને ઓછા પ્રમાણમાં બહાર પડી 200 કે 500 જેટલા ઇક્વિટી શેર બહાર પાડેલા તો વહીવટની દ્રષ્ટિએ ખૂબ સરળ માળખું ગણાશે તો આદર્શ મૂળ માળખાનું પહેલું લક્ષણ સરળતા વહીવટની દ્રષ્ટિએ સરળતા હોવી જોઈએ હવે બીજું આવે છે આકર્ષણ તો વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ માટે આકર્ષી શકે તેવું હોવું જોઈએ હવે તમે રોજ કદાચ શેરબજારના સમાચાર સાંભળતા હોવ કોકો ખત શેર બજાર ઉપર એટલે કે તેજીમાં હોય કોઈ વાર શેર બજાર નીચે ડાઉન માં હોય મંદીમાં હોય તો એમાં રોકાણ કરનારા તો અસંખ્ય છે કોઈ વિદેશના છે કોઈ ભારતના છે કદાચ આપણે એમ કહી શકીએ કે કોઈ સંસ્થા છે કોઈ ધંધાકી એકમ વાળા છે તો કેટલા બધા રોકાણ કરનારાઓ છે પણ તમે જમીનગીરી જે બહાર પાડો દરેક રોકાણકારોને આકર્ષી શકાય તેવી જ જામીનગીરી માળખાનું બીજું લક્ષણ આકર્ષણ ધરાવે રોકાણકારો માટે એવું મૂડી માળખું હોવું જોઈએ ત્રીજું છે પરિવર્તનશીલતા હોવી જોઈએ હવે કંપનીનું મૂડી માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ બદલાતા સંજોગો અને જ્યારે જોતા હોય તો આ ચિત્ર શું કહેવા માંગે કે ઘણી વખત શેર બજાર જો તેજીમાં જાય તો એટલું બધું આગળ વધી જાય એટલું બધું આગળ વધી જાય કે આપણને કલ્પનાય ન થાય અને જો એ મંદીમાં આવે તો એટલું બધું નીચું હોય જાય કે આપણે ખૂબ જ હેરાન પરેશાન થઈ જાય તો ક્યારે તેજી છે ક્યારે મંદી છે ખબર નથી માટે કંપની માળખું એવું જ હોવું જોઈએ પરિવર્તનશીલ વાળું કે બદલાતા સંજોગો ને જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફાર કરી શકે તો આ રીતે ત્રણ મુદ્દાઓની માહિતી અહીંયા પૂરી થઈ છે આજનો લેક્ચર અહીંયા હું પૂરો કરું છું તમને મેં આદર્શ મૂડી માળખાના નવ મુદ્દા સૂત્ર સમજાયું અને ત્રણ મુદ્દા સમજાવ્યા છે આવતીકાલે એટલે કે હવે પછીના લેક્ચરમાં આપણે ચોથા મુદ્દાથી નવમા મુદ્દા સુધી સમજ તો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ